मृत्यु समय असंतोषवाय के पुरुष है क्यों? कारण के जीवन समझ्या नहीं એટલે અસંતોષ રહે જ, જીવન સમજ્યા નહીં એટલે અસુખ, હું એમ નથી કેતો દુઃખ રહે પણ અસુખ તો રહે છે, જીવન સમજ્યા નહીં એટલે જીવનમાં આપણને શાંતિ પણ પ્રાપ્ત ના થાય. તમે કરોડો રૂપિયા કમાવી લીધા, 5,000 કરોડ 10,000 કરોડ નું તમારું બેંક બેલેન્સ પણ થઈ ગયું, પણ તમે જીવન હારી ગયા એટલે કે તમારા પારિવારિક સંબંધો, વ્યક્તિગત જીવનમાં પવિત્રતા, તમારા ઉદ્યોગ વેપાર ધંધામાં નીતિમત્તા પ્રામાણિકતા, કંઈક નાની મોટી સમાજ સેવા અને કંઈક ભગવાન પ્રત્યેની શ્રદ્ધા સાથેની ભક્તિ, આ બધા મુદ્દા જો જીવનમાં ચૂકી ગયા તો ઇવન આફ્ટર અર્નિંગ થાઉઝન્ડ્સ ઓફ કરોડ્સ ઓફ રૂપીઝ યુ આર સ્ટીલ અ લૂઝર. તો પણ તમે જીવન તો હારેલા જ છો. કેટલાય પૃથ્વીપતિ રાજાઓ પૃથ્વી ઉપરથી ચાલ્યા ગયા. સમ્રાટ નેપોલિયો બોનાપાર્ટ જેના નામની પાછળ ધ ગ્રેટ, 7 જ પાત્રો એવા છે પૃથ્વી પર જેના નામની પાછળ ધ ગ્રેટ લખાય, એમાં આપણે અત્યારે કોઈ નથી બેઠા અને લખાશે પણ નહીં. 7 જ પાત્રમાંનું એક પાત્ર નેપોલિયો ધ ગ્રેટ, એમણે એમના જીવન ચરિત્રમાં અંત સમયે જયારે સેન્ટ હેલેના પોર્ટ ઉપર હતા ત્યારે લખ્યું છે, આઈ એમ કોટિંગ હિમ વર્ડ ટુ વર્ડ લેટર ટુ લેટર, એમણે લખ્યું કે આઈ કેન બાય એની કમ્ફર્ટ્સ એન્ડ લક્ઝરીઝ અપોન ધીસ અર્થ એન્ડ અંડર ધ સન, એટલે કે આ પૃથ્વી પર અને સૂર્યની નીચે જે કંઈ કમ્ફર્ટ લક્ઝરી છે, સુખ સાહેબી સગવડો છે એ હું ખરીદી શકું છું. બીજું વાક્ય લખ્યું, આઈ કેન હેવ ધ વર્લ્ડ એટ માય ફીટ, એટલી સત્તા કે હું ધારું તો દુનિયાને મારા ચરણોમાં ઝુકાવી દઉં. 90% યુરોપ એમના કંટ્રોલમાં હતું અને ઇંગ્લેન્ડમાં વ્યક્તિ માત્ર નેપોલિયનના નામથી ધ્રુજતી. આ બે વાક્ય લખ્યા પછી ત્રીજું વાક્ય એમણે લખ્યું છે, બટ આઈ હેવન સીન 6 હેપી ડેઝ ઇન માય લાઈફ, મેં મારા જીવનમાં સુખના 6 દિવસ નથી જોયા. પૃથ્વી ઉપર જે કંઈ સુખ સાહેબી છે એ ખાલી ભાડે ભોગવવાની નથી, તું ખરીદી શકે છે, તારી સત્તા આટલી બધી છે. અને છતાં સમ્રાટની કક્ષાએથી એ વ્યક્તિ આવું લખે છે કે આઈ હેવન સીન 6 હેપી ડેઝ ઇન માય લાઈફ, મેં મારા જીવનમાં સુખના 6 દિવસ નથી જોયા. તો આપણે જેને સુખ માનીએ છીએ અને જેની પાછળ દોડીએ છીએ, એવી સુખ સાહેબી સત્તા તેની પાસે હતી, છતાં એમને કયા ખાલીપણાનો અનુભવ થયો ત્યારે આ વાત લખી? આ વિચારવા જેવું છે. તો તમે 100, 200, 500 કરોડ કમાશો તો ક્યાં નેપોલિયનની કક્ષામાં આવવાનો છો? તો એને ખાલીપણું ના રહ્યું તો તમને તો રહેવાનું જ છે ને, જો દિશા ના મળી તો. એલ્વિસ પ્રેસલી ધ ગ્રેટેસ્ટ એન્ટરટેઇનર અપોન ધીસ અર્થ, કદાચ 5 માઇકલ જેક્સન ભેગા થાય ને ત્યારે એક એલ્વિસ પ્રેસલી બને. 21 વર્ષની જયારે એલ્વિસ પ્રેસલીની ઉંમર હતી ત્યારે 78 પ્રેસલી પ્રોડક્ટ માર્કેટમાં હતી, એન્ડોર્સ કરતા હતા. 78 પ્રોડક્ટ્સ એમણે એન્ડોર્સ કરેલી એટલે એનું બહુ મોટું રેવન્યુ જનરેટ થતું હોય. પોતાની કળા ઉપર 1,000 મિલિયન ડોલર્સ કમાયેલા, 1,000 મિલિયન ડોલર. આ હું 70ના દાયકાની વાત કરું છું. 70ના દાયકામાં આપણે અહીંયા બેઠા છે એમાંથી 90% લોકોએ લાખ રૂપિયા નહીં જોયેલા, હા કે ના? 70ના દાયકામાં લાખ રૂપિયા કેશ, યસ ઓર નો? બેઠા છે એમાંથી 90% નથી જોયા ત્યારે 1,000 મિલિયન ડોલર પોતાની કળા ઉપર કમાયેલા, ત્યારે એમની ઉંમર ફક્ત 30 વર્ષની હતી. એ જ્યારે એક સિટીમાંથી બીજી સિટીમાં ટ્રાવેલ કરતા, ધ ફર્સ્ટ પર્સન અપોન ધીસ અર્થ ટુ યુઝ અ પ્રાઇવેટ પ્લેન, અને 2 બોઈંગ્સ રાખતા, 1 બોઈંગમાં એ અને એમનો પર્સનલ સ્ટાફ અને એમની સુખ સુવિધા, અને બીજા બોઈંગમાં પાછળ એમની પીએ સિસ્ટમ એટલે ઓડિયો સિસ્ટમ આવે, સ્ટાફ લેવલ 2 આવે. અને પાછલી જિંદગીમાં તો એમનું સ્ટેજ પણ એમની સાથે જ હતું. એલ્વિસ પ્રેસલી સાંજે કોન્સર્ટ આપ્યા પછી વચ્ચે એમનું ફેમસ સ્વિવેલ કરતા, એટલે 2 હાથ સ્ટેજ ઉપર મૂકી અને પગ ફેરે વારા ફરતી, 1 હાથ ઊંચો કરીને. તમે યુટ્યુબ ઉપર એલ્વિસ પ્રેસલી મૂકશો ને તમને એનું ફેમસ સ્વિવેલ દેખાશે. પછી લેધરનું જેકેટ કાઢીને ઓડિયન્સમાં ફેંકે,
એ લેધર જેકેટના 5 જ મિનિટમાં નાના નાના ટુકડા થઈ જતા. લોકો એક સોવિનિયર ઘરે લઈ જતા ભવિષ્યની પેઢીને કહેવા માટે કે વન્સ અપોન અ ટાઈમ આઈ અટેન્ડેડ એલ્વિસ લાઈવ, એ કહેવા માટે. આજે પણ અમેરિકામાં ઘણા બધાના ઘરોમાં છે. એમની હયાતીમાં 500 મિલિયન રેકોર્ડ એમની વેચાયેલી. હવે આમાં સુખ સાહેબી, વૈભવ, કીર્તિ એમાં કોઈ વાતે ખામી હોય એવું લાગે છે? જેની માટે આપણે રાત દિવસ પ્રયત્ન કરીએ છીએ એમાં તો કોઈ ખામી નથી. એમનું ફેમસ કમ્પોઝિશન એ જયારે એકવાર વગાડતા હતા પિયાનો પર, હાઉ ગ્રેટ દાવ આર્ટ, ત્યારે એમને સેક્રેટરીએ પૂછ્યું, સર હાઉ આર યુ ફિલિંગ? ત્યારે બે હાથ એમણે નીચે પછાડ્યા અને બોલ્યા, અલોન. આ પ્રસંગ એમના બાયોગ્રાફર માઇક સ્ટોને એમના જીવનચરિત્રમાં લખ્યો છે. માઇક સ્ટોન એમના બાયોગ્રાફર એલ્વિસ પ્રેસલી વિશે એક વાક્ય લખ્યું છે, અદ્ભુત ઐતિહાસિક વાક્ય છે, કે એલ્વિસ ઇઝ ઓનલી ધ સેકન્ડ પર્સન ઇન હિસ્ટ્રી ટુ બીકમ ફેમસ બાય ધ ફર્સ્ટ નેમ આફ્ટર જીઝસ. ઈસુ ખ્રિસ્ત પછી પ્રથમ નામે કોઈ વ્યક્તિ પ્રસિદ્ધ થઈ હોય જગતમાં, જીઝસ પહેલા અને બીજા એલ્વિસ. આ કક્ષાની પ્રસિદ્ધિ મને એકલતાનો અનુભવ થાય છે. એટલે રોજ સાંજે 1000-2000 અને મોટી કોન્સર્ટ હોય સ્ટેડિયમમાં ત્યારે 50,000 માણસ તને જોવા આવે છે. રોજ સવારે મેમ્ફિસમાં આજે પણ એમનું 3 માળનું બિલ્ડિંગ મેમોરિયલ ઊભું છે. ત્યાં રોજ સવારે 8 વાગે ગેલેરીમાં આવે ત્યારે નીચે 500 માણસ આમ રાહ જોઈને ઊભા હોય કે હું એમને, અમે એમને જોઈએ. સવારે ઉઠે એટલે 500 માણસ, સાંજે 5000 માણસ, અને તને એકલતાનો અનુભવ થાય. આ જીવન વિચારવા જેવું છે. મટીરિયાલિઝમ તરફની આપણી દોટ છે ને, એમાં જીવનની ઘણી બધી રહસ્યની વાતો આપણે ચૂકી જઈએ છીએ. આ બધા ચૂકી ગયા, નેપોલિયો બોનાપાર્ટથી માંડીને એલ્વિસ પ્રેસલી સુધી બધા જ. અને એકલતાનો અનુભવ એમનો સાચો હતો. 16 ઓગસ્ટ 1977 33 વર્ષની ઉંમરે એલ્વિસ પ્રેસલી આત્મહત્યા કરી. એટ ધ એજ ઓફ 33, 16 ઓગસ્ટ 1977 40 સ્લીપિંગ પિલ લઈને સૂતા સવારે ઉભા ના થયા. હી ડાઈડ ઇન સ્લીપ. 1000 મિલિયન ડોલર પછી માણસ આપઘાત કરે? તમે તો રાત દિવસ એની માટે જ દોડો છો. પોતાની 500 મિલિયન રેકોર્ડ પછી માણસ આપઘાત કરે? આ વાત છે ને, બહુ શાંતિથી વિચારજો, મગજમાં બેસેવી નથી આ વાત. રોજ સાંજે 5000 ફેન્સ એને સાંભળવા માટે આવતા અને લાઈવ કોન્સર્ટ હોય, એ વ્યક્તિ આત્મહત્યા કરે? આવા તો એક નહીં 25-50 વિશ્વ પ્રસિદ્ધ વ્યક્તિઓના પ્રસંગો છે. મહાન નોબલ લોરેટ, અંગ્રેજી સાહિત્ય માટે જેમને નોબલ પુરસ્કાર મળ્યું, ખૂબ સુંદર વાર્તાઓ સમાજ માટે લખી, અર્નેસ્ટ હેમિંગવે, એમણે પણ આપઘાત કર્યો. આટલી પ્રાપ્તિ પછી આ કઈ પ્રકારનો વિચાર અને ખાલીપાનો અનુભૂતિ આ લોકોને થતી હશે? દરેક વાત ચોક્કસ આપણને સત્ય મનાય અને ગંભીરતાથી વિચારવા લાયક કે લાઈફ ઇઝ સમથિંગ બિયોન્ડ મટીરિયાલિઝમ. ભૌતિકવાદથી બહાર, ભૌતિકવાદથી જુદું અને ભૌતિકવાદથી પર જીવન છે. સામે એવા પણ પ્રસંગો છે, તમે પણ સમાજમાં વ્યક્તિઓને મળ્યા છો, કે ભૌતિક સુખ સુવિધાની પાસે ઓછી હોય પણ ચહેરા ઉપર આનંદ હોય, એના એટીટ્યુડમાં પોઝિટિવિટી હોય, એના ચારિત્રમાં પવિત્રતા હોય, એની કામગીરીમાં નીતિમત્તા હોય. મળ્યા છો ને એવા લોકોને? હું તો હસતા હસતા ઘણી વખત કહું છું કે સમટાઈમ્સ પીપલ સ્લીપિંગ ઓન ધ 10th ફ્લોર ઓફ હિઝ ઓન બિલ્ડિંગ ઇન એન એસી રૂમ હેઝ ટુ ટેક અ સ્લીપિંગ પિલ, એન્ડ વન સિટિંગ ઓન સ્લીપિંગ ઓન દાદર પ્લેટફોર્મ હી સ્લીપ્સ ઇન ધ મિડસ્ટ ઓફ ટ્રેન્સ. દાદર રેલવે સ્ટેશન ઉપર કુલીને જે ઊંઘ આવે છે ને, એ ઘણી વખત તમને એસીમાં નથી આવતી. હા, જે હકીકત છે. તો જીવન સમજવું એ ખૂબ જરૂરી છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને અમદાવાદમાં એક યુપીએસસી એક્ઝામ્સમાં અપીયર થતો એક યુવાન, જેને આઈએએસ બનીને કલેક્ટર બનવાની એક ખેવના હતી, સુંદર પોતાના જીવનનું એક સ્વપ્ન હતું, પોતે સક્ષમ પણ હતો, એ પ્રમુખ સ્વામી મહારાજને વ્યક્તિગત મુલાકાતમાં એમણે એક પ્રશ્ન પૂછ્યો.
કે સ્વામીજી મારા અંતરમાં એક પ્રશ્ન છે અને બહુ ગંભીરપણે મને એ નિરંતર હૃદયમાં ખૂંચ્યા કરે છે. એને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે તો પછી જીવન જીવવાનો હેતુ શું છે? યર વી સ્ટાર્ટ લવ યુ જિંદગી. હવે સાંભળજો બરોબર, જીવન જીવવાનો હેતુ શું છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે આપણા મહાન સત્શાસ્ત્રો, જે આપણા મહાન ઋષિ મુનિઓ કર્યા છે, એ સત્શાસ્ત્રોના ઉપદેશ પ્રમાણે, પોતાના જીવનના અનુભવ અને શાણપણ પ્રમાણે, અને એમણે જે દુનિયાના 60 દેશોમાં 18,000 ગામોમાં વિચરણ કર્યું, 2 મિલિયન 20 લાખ લોકોને વ્યક્તિગત મળીને એના પ્રશ્નનું સમાધાન આપ્યું, 7.5 લાખ પત્રો લોકો તરફથી એમને લખવામાં આવ્યા જે એમણે વાંચ્યા અને પ્રશ્નના સ્પષ્ટ સમાધાન આપ્યા, આટલો તો જન વ્યવહાર અને લોકસંપર્કનો એમનો અનુભવ. કદાચ આપણે જેટલા બેઠા છીએ આપણા બધાનો જનસંપર્ક અને લોકવ્યવહારનો અનુભવ કરી ભેગો કરીએ ને તો પણ એ કક્ષા સુધી ના પહોંચે. હી વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન. પ્રમુખ સ્વામી મહારાજ એક વ્યક્તિ સંસ્થા હતા. આટલી વિશાળ સંસ્થા એમણે ઊભી કરી, અમારા જેવા 1100 સંતોને એમણે દીક્ષા આપી, એમાંથી 750થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. એમાંથી 150થી પણ વધારે સંતો દે આર બોર્ન અમેરિકન એન્ડ બ્રિટિશ સિટીઝન્સ. એમાંથી 50થી પણ વધારે સંતો એ હાર્વર્ડ, સ્ટેનફર્ડ, કાર્નેગી મેલન, યેલ, કિલોંગ આવી ઇન્સ્ટિટ્યૂટ્સમાં ભણેલા છે. અમારા ઘણા બધા સંતો 25-28 વર્ષની ઉંમરે $1,00,000, $2,00,000 સેલરી છોડી પોતે જન્મજાત અમેરિકન નાગરિક છોડી અને અહીંયા દીક્ષા લીધી છે. આ તો મેં તમને એટલા માટે વાત કરી કે તમને એમ ના લાગે કે નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું હોય એટલે અહીંયા આવી ગયા. BAPS જુદી સંસ્થા છે. નોર્મલી લોકો સંતોને જોવે ને તેવો ભાવ થાય કે આને નહીં જામ્યું હોય, આને કંઈ ફાવ્યું નહીં હોય, આ અભણ હશે, કોઈ કલ્ચરલ, એજ્યુકેશનલ, એકેડેમિક બેકગ્રાઉન્ડ નહીં હોય, એટલે આને એમ થયું જરા ભગવા કપડાં પહેરી લઈએ તો ભારતની પ્રજા દયાળુ છે, સાંજ પડે 2 રોટલી મળી જશે. ધીસ ઇઝ નોટ દેટ ઓર્ગેનાઇઝેશન. અમારી સંસ્થાને યુનાઇટેડ નેશન્સમાં પરમેનન્ટ સીટ છે, યુનોમાં પરમેનન્ટ સીટ છે આ સંસ્થાને. અને તમે આ એક કેમ્પસમાં બેઠા છો, આવા 1300 કેમ્પસ પ્રમુખ સ્વામી મહારાજે સિંગલ હેન્ડેડલી ઉભા કર્યા અને એનું સફળ સંચાલન કર્યું, અને ધેટ ટુ ઓન ચેરિટી બેઝિસ. તમારી એક દુકાનમાંથી 2 દુકાન કરવી હોય તો શું થાય છે તમને ખબર છે? એક ફેક્ટરીમાંથી 2 ફેક્ટરી કરવી હોય તો શું થાય તમને ખબર છે? એક લોન હોય ને તોય તમને પજવે છે, તોય પાછો બીજી લોન માટે ઉત્સુક હોય. હા, એટલે એકમાં મરી જઈશ. એટલે અપરિગ્રહની બધી વાતો હમણાં આપણે સાંભળી છે. તમે આ પરિસ્થિતિમાં વિચારો કે પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ ગુરુપદે રહ્યા અને એમનું ગુરુપદ શરૂ થયું 51 વર્ષની ઉંમરે. જ્યારે લોકોને રિટાયરમેન્ટના વિચાર આવે, હી સ્ટાર્ટેડ હિઝ કરિયર એટ 51. લૌકિક દ્રષ્ટિએ બોલવું હોય તો પ્રમુખ સ્વામી કારકિર્દી શરૂ કરી 51 વર્ષે, અને 45 વર્ષના ગુરુપદે દર અઠવાડિયે 7મા દિવસે પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ સુધી એક સંસ્થા ઊભી કરીને સમાજને આપી દીધી. હવે આ મેં 1300નું બ્રેકડાઉન કર્યું એટલે તમને વધારે અંદાજ આવ્યા. 1300 સંસ્થાઓનું બ્રેકડાઉન કર્યું. દર 7મા દિવસે સવારે એક નવી જમીન, એક નવું બાંધકામ, એક નવી સિસ્ટમ, એક નવું સેટઅપ અને ગિફ્ટિંગ ટુ ધ સોસાયટી, મૂવ ટુ ધ નેક્સ્ટ પ્રોજેક્ટ. દુનિયાની કોઈ મોટી કોર્પોરેટ હોય ને એને દર 7મા દિવસે એસ્ટાબ્લિશમેન્ટ ઊભું કરવું. એટલે એમના જીવનમાંથી આપણે જીવન જીવવાની શૈલી શીખવાની છે. તો IAS થનાર યુવકે પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત જ છે તો જીવન જીવવાનો હેતુ શું છે? પ્રમુખ સ્વામી મહારાજે 5 વાત કરી એક એક વાક્યમાં. પહેલી વાત કરી કે જીવન જીવવાનો પહેલો હેતુ છે આપણી સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. આપણી પ્રથમ મોટી જવાબદારી છે. એઝ રિસ્પોન્સિબલ પેરેન્ટ, એઝ અ રિસ્પોન્સિબલ બ્રધર ઓર અ સિસ્ટર, એઝ અ રિસ્પોન્સિબલ નેબર ઓર અ રિલેટિવ, એઝ અ રિસ્પોન્સિબલ ફ્રેન્ડ ઓર અ સોસાયટી મેમ્બર, આપણે આપણી તમામ જવાબદારીઓ બરોબર નિભાવવી જોઈએ. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે જે પણ વ્યવસાય, નોકરી, ધંધો તમે કરતા હો એમાં નીતિમત્તા અને પ્રામાણિકતા રાખજો અને સત્શાસ્ત્ર પ્રમાણે પવિત્ર જીવન જીવજો. આ 2 ઉપદેશ જે પ્રથમ અને દ્વિતીય સ્થાને પ્રમુખ સ્વામી મહારાજે મૂક્યા એ સંબંધી ઘણી બધી વાતો આપણે આજે સમજવાની છે.
કે આપણે જે નોકરી ધંધો વેપાર કરીએ છીએ એમાં પુરુષાર્થ સારો કરીએ છીએ, પણ બે વાતનો થોડોક અભાવ રહી જાય છે, ભવિષ્યના વિચારનો એક અભાવ અને બીજો અભાવ રહી જાય છે થોડી નીતિમત્તા, પ્રામાણિકતા અને નૈતિકતામાં. પુરુષાર્થ તો આપણે બધા કરીએ છીએ અને પુરુષાર્થ એ કુદરતે જીવ પ્રાણી માત્રમાં આ સૃષ્ટિ સર્જનમાં મૂકેલું છે. આફ્રિકાના જંગલ માટે એક કહેવત છે કે રોજ સવારે જ્યારે સિંહ જાગે ત્યારે જે ધીમામાં ધીમું હરણ હોય ને એના કરતાં થોડુંક ઝડપી તો એને દોડવું પડે તો એ સાંજ જોવે, નહીં તો ભૂખ્યો મરે. અને જે ધીમામાં ધીમું હરણ હોય ને એને પણ રોજ સવાર પડે એટલે ઝડપીમાં ઝડપી જે સિંહ હોય ને એના કરતાં થોડુંક તો ઝડપી દોડવું પડે, નહીં તો એ સાંજ નહીં જોવે. નીચે કન્ક્લુઝનમાં બહુ સરસ વાત લખી છે, સો વેધર યુ આર ધ લાયન ઓર ધ ડિયર, વેન ધ મોર્નિંગ રાઇઝિસ યુ હેવ ટુ રન. સૂર્યોદય થાય એટલે હરણ હોય કે સિંહ હોય દોડવું તો પડે જ, એટલે એમાં આપણે કોઈ ઉપદેશની જરૂર નથી, આપણે દોડીએ છીએ. પણ હવે કેવી રીતે દોડીએ છીએ ને એ સમજવાનું છે. બહુ જ સરસ વાત પહેલી આ છે કે કાયમ વર્તમાનમાં નહીં જીવવાનું, થોડો ભવિષ્યનો પણ વિચાર રાખવાનો કે હું અત્યારે આ ક્રિયા કરું છું, મેં અત્યારે આ નોકરી ધંધા માટે લોન લીધી, મારી આ વ્યવસ્થા છે, આ માર્કેટની પરિસ્થિતિ છે, આ સંજોગ છે, મને સાથ અને સહકાર આટલો છે, મને ક્રુશિયલ મુમેન્ટ ઉપર આટલો જ સપોર્ટ મળી શકે એમ છે, આ બધાનો વિચાર કરીને પછી જ વર્તમાન પરિસ્થિતિમાં ધંધો અને વેપાર વિકસાવવાનો પ્રયત્ન કરવો. તમારે એમ નહીં વિચારવાનું કે મારી પાડોશમાં તો અમારા ગામનો જ પેલો મારા કરતા 10 વર્ષ મોડો અહીંયા મુંબઈ આવ્યો અને એ આટલો આગળ વધી ગયો, હું હિંમત એકવાર કરી લઉં. પણ હવે એને સંજોગ પરિસ્થિતિ અનુકૂળ આવી ગયા, તારે હિંમત ન કરવી એવું નથી, ઇન્સ્પિરેશન અને મોટિવેશન હંમેશા રાખવા, પણ કેલ્ક્યુલેશન તો રાખવું પડે કે નહીં. પીપલ ટેક રિસ્ક, ધે આર એડવાઇઝ ટુ ટેક કેલ્ક્યુલેટેડ રિસ્ક. જોખમ લેવામાં વાંધો નથી, પણ ગણતરીપૂર્વકનું જોખમ લેવાનું. દુનિયાના સૌથી મોટા મેનેજમેન્ટ ગુરુ સ્ટીફન કોવી, એમણે 7 Habits of Highly Effective People એ પુસ્તક લખ્યું છે. દુનિયાના 3000 સફળ બિઝનેસમેનને મળ્યા, ખાલી બિઝનેસમેન તરીકે સફળ નહોતા, દે વેર સક્સેસફુલ ઇન ઓલ વોક્સ ઓફ લાઈફ. દે વેર સક્સેસફુલ એઝ અ ફાધર, એઝ અ બ્રધર, એઝ અ મધર, એઝ અ સિસ્ટર, એઝ અ રિલેટિવ, એઝ અ ફ્રેન્ડ, બધી રીતે સફળ હતા. એવા 3000 વ્યક્તિઓને 5 ખંડ ઉપર દુનિયાના 100 દેશોમાં બહુ સિલેક્શન કરીને મળ્યા, એમની સાથે 2-4 દિવસ રહ્યા, એમની રહેણીકહેણી, રીતભાત, વિચારધારા જોઈ અને એમના ઇન્ટરવ્યૂ પણ લીધા. પછી આ પુસ્તક લખાણું છે, એટલે બહુ જ કિંમતી સલાહ એમના તરફથી છે કે આ 3000 સફળ વ્યક્તિઓના જીવનમાં મેં આ 7 આદતો કોમન જોઈ છે. એમાં બીજી આદત જે એમને લખી છે, સેકન્ડ હેબિટ લખી છે ને, એ આપણે અત્યારે આજે મુદ્દો વાત કરી રહ્યા છીએ, એ છે બિગિન વિથ ધી એન્ડ ઇન માઇન્ડ. બહુ જ સરસ આદત લખી છે, બિગિન વિથ ધી એન્ડ ઇન માઇન્ડ, કે તમે કોઈ પણ સંબંધ શરૂ કરો, કોઈ પણ એક ક્રિયા શરૂ કરો, કોઈ પણ એક વેપાર શરૂ કરો, તો અંતિમ અંજામ તમે જે ટ્રેક લઈ રહ્યા છો એમાં શું શું આવી શકે છે એ શક્યતા સ્પષ્ટપણે તમે લખો. આપણે બહુધા શું હશે, થઈ જશે, નહીં વાંધો આવે, એકવાર કૂદી પડું, એમ ના થાય. એવું થતું 70-80 દાયકામાં. હવે સ્પર્ધાત્મક જમાનામાં બહુ જ ગણતરી કરવી જરૂરી છે, એમ આઈ રાઈટ ઓર રોંગ? સો બિગિન વિથ ધી એન્ડ ઇન માઇન્ડ, આ સ્ટીફન કોવીએ 7 Habits of Highly Effective People પુસ્તકમાં લખ્યું છે. જો તમે આડેધડ બિઝનેસ ચાલુ કરો તો ચોક્કસ તકલીફ આવે, તકલીફમાંથી મૂંઝવણ આવે, મૂંઝવણ બધી ઘેરાવા માંડે, એટલે ખોટું પગલું લેવાનું બંધ થઈ જાય. થાય છે ને સમાજમાં ઘણી વખત, 2500 આઉટલેટ આખી ઇન્ડિયામાં હતા, એ વ્યક્તિને શું તકલીફ પડી હશે કે સુસાઇડ કર્યો? સ્ટોરી યાદ આવી ગઈ? 15,000 કરોડની એસેટ્સ હતી અને 8-10 હજાર કરોડની લાયબિલિટીઝ હતી. બધી એસેટ્સ બેંકમાં મૂકી અથવા તો વેચીને લાયબિલિટીઝ બધી પૂરી કરે તોય 5,000 કરોડની એસેટ્સ, FD
જ્વેલરી વોટએવર ગણો, 5000 કરોડ તો એમને હતા. આખી જિંદગી 10 મર્સિડીઝ, 10 ડ્રાઈવર, 10 શેફ, 10 નોકર લઈને બંગલામાં ફાર્મ હાઉસમાં રહી શકે. 5000 કરોડ એટલે હી કમિટેડ સુસાઇડ. ખબર છે કે એક આઉટલેટ હજી પાર લેવલ ઉપર નથી પહોંચ્યું તો બીજું શું કામ ખોલે છે? ખાલી કેવડાવવા માટે? જે ફંક્શનમાં રોજ સાંજે જાય ત્યાં પરિચય આપવા માટે? કે આ વ્યક્તિ જે મંચ ઉપર બેઠા છે, 2500 આઉટલેટ એમને ઇન્ડિયામાં છે, બસ એટલું કેવડાવવા માટે? સામે કેટલો સ્ટ્રેસ, કેટલું પ્રેશર. તમારા 40% આઉટલેટમાં તમારે દર મહિને પૈસા નાખવા પડતા હોય તો શું કામ પણ તું નવું ઊભું કરે છે? આ પહેલું જ્ઞાન પણ સ્ટીફન કોવી શું શીખવાડ્યું? બિગિન વિથ ધી એન્ડ ઇન માઇન્ડ. આ બહુ મોટો એક કેસ સ્ટડી થઈ ગયો ઇન્ડિયામાં, સીસીડી, ઇટ્સ અ બિગ કેસ સ્ટડી. એટલે તમે એકની બીજી દુકાન કરો, બીજાની ત્રીજી કરો, પાંચમાની છઠ્ઠી કરો, એની ના નથી, પણ ગણતરી રાખજો અને વિચાર રાખજો. મને કહેવામાં આવ્યું છે કે આ મુદ્દો તમે મુખ્ય આધારભૂત બોલજો. આઈ એમ નોટ ડિમોરલાઇઝિંગ યુ. હું બે વાત બોલું છું, બીજીમાંથી ત્રીજી દુકાન કરવી હોય તો કરજો, પણ ગણતરી રાખજો. તમે ને તમારા ફેમિલી ખૂબ દુઃખી થાય એવું પગલું ના લઈ લેતા. ચોખ્ખી ગુજરાતી ભાષામાં એક સરસ કહેવત છે, પગ કેટલા પ્રસરાવાય? બધાને ખબર છે, ચાદર કરતા મચ્છરદાની બહાર પગ કાઢે છે. ચાદર તો પછી મોસ્કિટો નેટ ની બહાર તું પગ કાઢે છે, ત્યાં સુધી તો હવે તો કંટ્રોલ રાખ. ખબર છે કે જેટલી ચાદર હોય એટલો પગ પસરાવાય, પણ બધાને સીધી નજર અંતિલિયા ઉપર આવે છે કે હી કેન રીચ ધેર, હું એનો 10% તો બની જ શકું છું, હું બુદ્ધિ શક્તિ આવડત. એ ઇન્સ્પિરેશન માટે ખૂબ સાચી ને સારી વાત છે, પણ ઇન્સ્પિરેશન ઇઝ વન થિંગ, પ્રેક્ટિકલી પુટિંગ યોર ફૂટ ઓન ગ્રાઉન્ડ ઇઝ અનધર થિંગ. એનું બેલેન્સ એ ખૂબ જરૂરી છે, નહીં તો આ પ્રસંગ ન બને. આવા તો ઘણા બધા, એક મોટી વાત હોય એટલે ન્યૂઝપેપરમાં આવી જાય, આવા ઘણા નાના મોટા સમાજોમાં નાના મોટા પ્રસંગ બને છે. એટલે પહેલી અગત્યની વાત આ છે. બીજી એક અગત્યની જે વાત કરી કે નોકરી ધંધા વેપારમાં નીતિમત્તા પ્રામાણિકતા રાખજો. તમે થોડી પણ અનીતિ રાખી એ કર્મ તમને લાગુ પડશે. અત્યારે તમે અનીતિથી કંઈક કમાઈ લીધું, આજે હમણાં બપોરે 12 વાગે, એ તમારું એક કર્મ બંધાઈ ગયું, નહીં છૂટાય. એનું ફળ આવતીકાલે પણ મળી શકે છે, વર્ષ પછી પણ મળી શકે છે, 25 વર્ષ પછી પણ મળી શકે છે, અને જીવનના છેલ્લા 5 વર્ષમાં તમે શારીરિક દુઃખોથી પીડાઓ એ રૂપે પણ મળી શકે છે. એમાંથી કોઈ બાકાત નથી, એ સિસ્ટમ તો બહુ જોરદાર છે, ભગવાને ગોઠવેલી છે. કફનને કોઈ ખિસ્સું નથી અને મૃત્યુ છે રિશ્વત નથી લેતી, એ સિદ્ધાંત છે કર્મનો. The world is round, it has no corners, so it does not have the place to keep your wrongs. તમે જે ખોટું કરો છો એ પૃથ્વી ગોળ છે, ગોળ હોય અને કોઈ ખૂણો ના હોય એટલે એને તમારું ખોટું સંગરવાની કોઈ જગ્યા નથી. તમને એમ લાગે કે મેં આને છેતરી લીધો, તમે જ છેતરાઈ ગયા. તમે એને પૈસાથી છેતરી લીધો, તમે કર્મથી છેતરાઈ ગયા, એના કરતા બહુ જ મોટું નુકસાન છે. અને એ નડશે. ધંધામાં ખોટું કર્યું હશે ને, એ ખાલી ધંધામાં જ નડે એવું નથી હોતું, એ સિસ્ટમ હજી આપણને ખબર નથી. એમાંથી થોડું ઘણું પતિ પત્નીના વચ્ચેના સંબંધોમાં પણ નડી જાય એ કર્મ, કારણ કે તમે ખોટું કર્યું ને, એ ખોટું ફળ તમને ગમે તે ડિપાર્ટમેન્ટમાં આવે. આ તમને એક નવો કોન્સેપ્ટ ઘણાને ખ્યાલ આવ્યો હશે આજે, કે મેં ધંધામાં ખોટું કર્યું ને ખોટા પૈસા લીધા એટલે કદાચ મારે પૈસાની થોડી ખોટ જાય, એવું નથી. પૈસાની ખોટ ના પણ જાય, પણ એ ખોટું કરેલું રિફ્લેક્શન હસબન્ડ વાઇફના રિલેશન્સમાં પણ આવી જાય અને ડિવોર્સ પણ શક્ય છે. દુકાનમાં ગ્રાહક સાથે કરેલું ખોટું એ ઘરે ડિવોર્સમાં રિફ્લેક્ટ થાય એ પણ સત્ય છે.
તમારો સંતાન તમારે ત્યાં અથવા તમારો ગ્રેન્ડ ચાઇલ્ડ મંદબુદ્ધિનો જન્મે એ પણ શક્ય છે. આ કર્મના ફળ છે બધા. તમને એમ થાય કે અમારે ત્યાં કેમ આવું મંદબુદ્ધિનું બાળક જન્મ્યું, પણ તે 20 વર્ષથી દુકાનમાં ઘણું ખોટું કર્યું છે એટલે એનું રિફ્લેક્શન અહીંયા આવ્યું. તમને એમ થાય કે મારા ઘરમાં મારા પત્ની કે મારો ભાઈ કે મારો દીકરો કે મારી દીકરી બહુ બીમાર રહ્યા કરે છે, એ પણ ક્યાંક ખોટું તમે અથવા એને કરેલું છે એનું રિફ્લેક્શન છે. બાકી ભગવાનને તમારી સાથે શું વેર કે આપણને ખોટું, આપણે આપણા બે સંતાનોનું ખરાબ ઈચ્છીએ છીએ? તો ભગવાનના આપણે સંતાનો છે, વયમ અમૃતસ્ય પુત્ર. ભગવાન શું કામ આપણું ખોટું ઈચ્છે અને એમને ક્યાં આપણી જોડે વેર બાંધવું છે? 7 અબજની વસ્તી છે, તને ઓળખતા નથી. આમ ભગવાન બધાને જાણે છે, બાકી કે તારી સાથે વેર લેવું નથી એ ભાવનાથી બોલું, તને ઓળખતા નથી. અને તારી હેસિયત શું? ધારો કે અમેરિકન એમ્બેસીએ તમને 4થી વખત રિજેક્ટ કર્યા તો તમે કરી શું લો? એ મને કહો, કાંઈ ના થાય. અને તમે ઘેર બેઠા લાઉડસ્પીકર રાખીને ધારો કે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબને 2 ગાળોય દઈ દીધી તો તમારી ગાળો અમેરિકન એમ્બેસી કે ટ્રમ્પ સુધી પહોંચે તો ભગવાન સુધી ક્યાંથી પહોંચે? આટલી નથી પહોંચતું. એટલે ભગવાન તો દયાળુ છે, તો સારું જ આપણું કરવા ઈચ્છે છે, પણ આપણા કર્મ એટલા એવા હોય છે એમાંથી પણ એ મિનિમાઇઝ કરે છે. એજ્યુકેશન સિસ્ટમમાં પણ સિસ્ટમ છે, તમે 6માંથી 5 સબ્જેક્ટમાં પાસ હોય ને 6ઠા સબ્જેક્ટમાં 30 આવ્યો ને તો 30 વત્તા 5 કરીને કોન્ડોન કરીને પાસ કરે છે. ગ્રેસ માર્ક તો ત્યાંય આપે છે. તો આ તો બિચારા ગ્રેસ માર્ક આપવા તૈયાર છે, પણ એટલો તો લાયકાત રાખ. તને ગ્રેસ માર્ક આપે એટલી તો લાયકાત રાખ.